દેશનો સૌથી મોટો લક્ઝરી મોલ જીઓ વર્લ્ડ પ્લાઝા મુંબઈમાં શરૂ થઈ ચુક્યું છે ત્યારે આ માટે અંબાણી પરિવાર દ્વારા ખાસ ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી જીયુ વર્લ્ડ પ્લાઝા મોલના ઓપનિંગ હેતુ એક ખાસ સેરેમનીનું આયોજન અંબાણી પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું ત્યારે બોલિવૂડના મોટા ભાગના સેલેબ્સ હાજરી આપીને પોતાના અનોખા આઉટફિટમાં રેમ્પ વોક કર્યું હતું મુકેશ અંબાણી નીતા અંબાણીએ પણ કેમેરા સામે મસ્ત પોઝ આપ્યા હતા આ ઉપરાંત અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો કેટલાક સેલેબ્સે પોતાના સ્ટાઇલિશ અવતારમાં રેમ્પ વોક કરીને લોકોને સરપ્રાઇઝ આપી હતી આલિયા ભટ્ટ રણવીરસિંહે જીઓ વર્લ્ડ પ્લાઝામાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી જ્યારે મલાઈકા અરોરા ભૂમિ પેનેકર કરીના કપૂર ખાન રિતેશ દેશમુખ અને જેનેલિયા સહિતના કલાકારોએ રેડ કાર્પેટ ઉપર આવીને ગ્લેમરમાં વધારો કર્યો હતો આ સાથે જ આ ઇવેન્ટ યાદગાર બનાવી હતી અને કરીના કપૂરે ગોલ્ડન આઉટફિટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું જ્યારે રણવીરે પોતાની અનોખી મૂછ સાથે એક અલગ અવતાર ધારણ કર્યો હતો આલિયા ભટ્ટ બ્લેક એફિટમાં દમદાર લાગી રહી હતી જ્યારે કેટરીના કેફે ફ્લોરલ પ્રિન્ટ ગાઉન પહેરી કેમેરા સામે સુંદર પોઝ આપ્યો હતો નેવના દાયકાની ક્વીન ગણાતી એક્ટ્રેસ માધુરી દીક્ષિત પોતાના પતિ સાથે આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે આવી હતી તેના સિલ્વર આઉટફિટે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં આ મોલ સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં ટોપ એન્ડ રિટેલ ફેશ અને એન્ટરટેનમેન્ટનો એક અનોખો અનુભવ મળી રહેશે અપ્લાઝા નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ધ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જીઓ વર્લ્ડ ગાર્ડન સાથે જોડાયેલું હશે જ્યાં સમયાંતરે કોઈ બીજી ફિલ્મી ઇવેન્ટનું આયોજન થઈ શકે છે સાત હજાર એકસો પચાસ લાખ વર્ગફૂટના વિશાળ ક્ષેત્રમાં પથરાયેલું અને ચારેય સ્તરમાં ફેલાયેલું આ મોલ મુંબઈમાં એક મોટું આકર્ષણ બની રહેશે જેમાં છાસઠ લક્ઝરી બ્રાન્ડ જોવા મળશે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરનારી દરેક ઇન્ટરનેશનલ બ્રાન્ડ અહીં મૂકવામાં આવી છે